નર્મદા છે ગંગા ને નર્મદા છે ગોમતી, નર્મદા છે ગંગા ને નર્મદા છે ગોમતી. જાડેજા નર્મદા જીલાવિયા, વૈરાચી જાડેજા નર્મદા જીલાવિયા. સમગ્ર ગુજરાતમાં આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન જળહળી રહ્યું છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીની જે દીર્ઘદ્રષ્ટિ હતી, એક સમય એવો હતો કે 2002માં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ જ્યોતિગ્રામ યોજના માટે એણે તનતોડ મહેનત કરી, ત્યારે પણ PGVCL GEBના કર્મચારીઓ સ્વીકારવા તૈયાર નહોતા કે 24 કલાક લાઇટ ગામડાઓમાં આપી શકાય. પરંતુ નરેન્દ્રભાઈની કુને, નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ એને કારણે 2004-2005ની સાલમાં ગુજરાતના 18,000 ગામડાઓમાં વીજળીથી 24 કલાક ઝળહળતા થઈ ગયા. ત્યારબાદ આ પાણીની યોજના કે ગામડે ગામડે સૌરાષ્ટ્રમાં, આજે તમે વિચાર કરો કે જો આ સૌની યોજના મહી પરિયોજના દ્વારા જો નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને ન મેળવ્યું હોત તો આજે સૌરાષ્ટ્રના લોકોને હિજરત કરવાનો વારો આવ્યો હોત. કારણ કે આજે તળમાં કોઈ પણ પ્રકારનું પાણી નથી. 500-500, 600-600, 700-700 ફૂટના બોર કરે છે છતાંય પાણી નથી નીકળતું. ત્યારે આજે જ્યારે નરેન્દ્રભાઈએ પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરી અને સૌની યોજના દ્વારા ગુજરાતના 115 ડેમ ભરવાની જે યોજના લઈ આવ્યા, જ્યારે યોજના લઈ આવ્યા ત્યારે કોંગ્રેસના વાંકદેખા લોકો એવું મજાકમાં કહેતા હતા કે આવું શક્ય જ નથી કે ડેમો ભરાય. ત્યારે આજે આપણે જોઈ રહ્યા છીએ કે સૌની યોજના દ્વારા ગુજરાતના આશરે 29-35 ડેમ આજે ભરાઈ ગયા છે. આજે અમારો ગોંડલનો ભાદર ડેમ એની તરફ ગતિ કરી રહ્યો છે પાણી. આજે વેરી ડેમ અમારો, જે ગોંડલની જીવાદોરી હતી, એ આજે ઓવરફ્લો થઈ ગયો છે. આજે આપણે જ્યારે એ ગોંડલના તમામ લોકો જ્યારે જોવા આવ્યા ત્યારે આંખો પહોળી થઈ ગઈ. પરંતુ નરેન્દ્રભાઈ પાસે જે કુને છે, જે ગુજરાતને એક નવી દિશા તરફ લઈ જવાનું એમનું સપનું છે, જે ભારતને એણે વિશ્વમાં એક મહાસત્તા તરફ લઈ જવાની જેમની ગતિ છે અને આપણા ભારત માતાને પરમ વૈભવને શિખર તરફ લઈ જવા માટે જેનો પ્રયાસ છે, એમાં આજે આ એક મોરપીસ સ્વરૂપો આપણે સૌની યોજનાનું પાણી પણ ઉમેરાણું. ગોંડલના લોકો આજે થનગની રહ્યા છે. રવિવારે અમારો એક ઉત્સવ ઉજવીએ છીએ પાણીનો અને ત્યાં ફટાકડા ફોડી અને નવી પ્રણાલી કરીએ છીએ. આવનારા દિવસોમાં ગુજરાતના જે 115 ડેમ ભરવાની જે નેમ છે એ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ અને આ પાણીથી ગુજરાતના સૌરાષ્ટ્રના ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો સંતૃપ્તિ મેળવશે એવી આપણે અપેક્ષા રાખીએ. અને આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કામ કરી રહ્યા છે એને વધુ બળ આપશું અને વધુ બળ સ્વરૂપે 26માંથી 26 સીટ આપી ગુજરાતની પ્રજાએ પણ પોતાનું પાણી દેખાડી દીધું છે. તો આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ ફરીવાર આવી નવી નવી યોજનાઓ દ્વારા ગુજરાતના લોકોનું, ભારતના લોકોનું ભલું કરશે એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. સૌની યોજના અંતર્ગત જે રીતે ચૂંટણીનો માહોલ હતો અને રાજ્ય સરકારે અને માનનીય મુખ્યમંત્રીએ અમને જે રીતે આશ્વાસન આપ્યું હતું, અમને વચન આપ્યું હતું કે આવતા દિવસોની અંદર
તમારો ગોંડલ શહેરનો પાણીનો પ્રશ્ન અમે પૂરો કરીશું, સાથોસાથ ભાદર ડેમની અંદર પણ લિંક થ્રીથી અમે પાણી પહોંચાડશું. એ પાણી આજે મને લાગે છે કે અમારું ગોંડલ વેરી તળાવ ક્રોસ થઈ ગયું છે. વેરી તળાવ પાસ થઈને આશાપુરાની અંદર પર પાણીની શુભ શરૂઆત થઈ ગઈ છે. એવા સંજોગોમાં હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો, માનનીય વડાપ્રધાન સાહેબનો અને ભાઈ શ્રી વિજયભાઈ રૂપાણીનો હૃદયપૂર્વક આભાર માનું છું. કારમી કટોકટીની અંદર પીવાનો પ્રશ્ન અમારો જે રીતે હલ કર્યો છે, જે રીતે અમારી માગણીને ધ્યાનમાં લીધી છે અને જે રીતે અમને પૂરા ફોર્સથી પાણી આપ્યું છે, મારા માટે ખૂબ જ આનંદની વાત છે અને મારા વિસ્તાર માટે પણ આનંદની વાત છે. ભાદરકાંઠાના વિસ્તાર માટે પણ ખૂબ આનંદની વાત છે કે આવતા લગભગ 10 દિવસોની અંદર ભાદરની અંદર પણ નર્મદાના નીર અને સૌની યોજના દ્વારા આ નીર ત્યાં પહોંચવાના છે. એનો મને અતિ આનંદ છે અને રાજ્ય સરકારે જે લોકોની વચ્ચે વચન આપ્યું હતું એ વચનને પરિપૂર્ણ કરી બતાવ્યું છે, એના માટે પણ હું રાજ્ય સરકારનો આભાર માનું છું. માનની વિજયભાઈનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું.